رحم الله من يقرأ سورة الفاتحة. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعمه العادون ولا يؤدي حقه المجتهدون الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا وقت معدود ولا أجل ممدود فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووطد بالصخور ميادان أرضه ثم الصلاة والسلام والتحية والكرام على شرف الأنبياء والمرسلين مولانا وسيدنا حبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم المصطفى محمد. على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولا سيما بقية الله في الأرضين رواهنا ورواه العالمين لتراب مقدمه الفدا ولعنة الله على القوم الظالمين وعلى أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق: بسم الله الرحمن الرحيم. وما خلقت الجن والإنس إلا ليعبدون. درود على محمد وآل محمد. خداوند متعال نے બારાને રહેમત જે નાઝિલ થઈ છે એના શુકરાના માટે આપણે સાથે મળીને બાવાઝે બુલંદ સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વઆલે મુહમ્મદ. હવે પછી માણસો નથી આવ્યા એની માટે અમે યુઝીબુલ પણ પડવું પડશે. તો જે લોકો મુશ્કેલાતમાં છે, જે લોકો મકરૂઝ છે, બીમાર છે, ગિરફ્તાર છે, એ બધાની રફે બલા માટે આપણે સાથે મળીને અમે યુજીબુલનો ઝિક્રની તલાવત કરીએ. બિસ્મિલ્લાહ રહમાન રહીમ. અમ યુજીબુલ મુત્તર ઇદા દાઉ યક્ષફુ સુ. અમ યુજીબુલ મુત્તર ઇદા દાઉ યક્ષફુ સુ. أما يجيب المضطر إذا دعاه يكشف السوء. أما يجيب المضطر إذا دعاه يكشف السوء. أما يجيب المضطر إذا ખુદાન મુતાલ કુરાનની અંદર જ્યાં ખિલકત ઇન્સાનનો હદફ અને મકસદ બયાન કરે છે ત્યાં ફરમાવે છે કે મેં જીન અને ઇન્સને ખલ કર્યા છે ઇબાદત માટે, બંદગી માટે. આ બંદગી ઈ મકામ છે કે ઇન્સાન
અગર દુનિયાની અંદર એના ફાયદાઓ અને એના બેનિફિટ્સ અગર ઇન્સાન સમજી શકે તો એનો મકામ જે છે એ ઘણો બધો બુલંદ થઈ શકે છે. કુરાનની અંદર ખુદાવંદ મુતાલ ફરમાવે છે કે એ લોકો કે દુનિયાની અંદર ઇબાદત કરે છે પણ તાકુલ નથી કરતા, એ બંદગી જે અકલ વગરની છે. એના વિશે ખુદાવંદ મુતાલ કુરાનની અંદર ફરમાવે છે, ઇન શરદ દવાબ ઇન્દલ્લાહ, અલ્લાહની નજદીક બદતરીન ઇન્સાન ઈ છે કે અસુમુલ બુકમ, ઈ ઇન્સાન કે જે બહેરો અને ગુંગો હશે, અલ્લદીન લા યાકેલુન, ઈ લોકો કે જે વિચારતા નહીં હશે, જેની બંદગી હશે પણ સાથે વિચાર નહીં હશે, ઈ લોકોની બંદગી જે છે ઈ બેકાર હશે. અને ખુદાને મુતાલકે છે ઈ બદતરીન ઇન્સાન આ દુનિયાની અંદર હશે. બંદગીનો ઇન્સાન મકામ સમજી લે, પોતાના નફ્સનો મકામ સમજી લે, તો આ ઇન્સાન ત્યાં સુધી પહોંચી શકે છે કે ઇમામ હુસેન અલી સલાતુ વસલામ વિશે ખુદા ને મુતઆલ ફરમાવે છે, યા અયત હન નફ્સુલ મુતમઈના. આ આયત કે જે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વઆલિના જમાનામાં નાઝિલ થઈ હતી, પણ ખરેખર એમના મિસ્દાક એમને આ આયતના સૌથી બહેતરીન નમૂને અમલ કોઈ જોવા મળે તો ઇમામ હુસેન અલૈહી સલાતુ વસલામ છે. યા અયત હન નફ્સુલ મુતમઈના, પણ આ બંદગી જે છે એક મેયાર છે કે ત્યાં સુધી પહોંચવું પડશે. કારણ કે આજે બહુ જે મુખલિસ અને જે બહુ જદ્દોજહદ કરીને આવ્યા છે, આ વરસાદની અંદર ઓછો મજમો છે, પણ મને લાગે જે લોકો આવ્યા છે એક મકસદ લઈને આવ્યા છે, તો પછી આજે હું થોડુંક હાર્ડ ટોપિક જે છે હું બયાન કરવાની કોશિશ કરીશ. આ જે નફ્સની હું વાત કરી રહ્યો છું, બંદગીની વાત કરી રહ્યો છું, આ બંદગીનો મકામ ત્યાં સુધી છે કે ઇન્સાન ઇમામ હુસેન અલી સલાતુ વસલામનો નફ્સ જે કુરાન બયાન કરે છે ત્યાં સુધી ઇન્સાનની અંદર પોટેન્શિયલ છે કે ત્યાં સુધી પહોંચી શકે છે. નફ્સનું જ્યારે આપણે બયાન કરીએ છીએ અને બંદગીના મેયારાત બયાન કરીએ છીએ, તો આપણે સમજવું જોઈએ કે ઇન્સાન આ દુનિયાની અંદર જે નફ્સ લઈને બેઠો છે, જે એની અંદર રૂહ અને નફ્સ નામની વસ્તુ જે છે એનું પોટેન્શિયલ એટલું બધું વધારે છે કે એ નફસે મરઝિયા સુધી પહોંચી શકે છે. મારા આજની મજલિસની અંદર આ ઇન્ટ્રોડક્શન પછી તમને નફ્સના શેર અને મરહલા સુધી લઈ જવા છે કે નફ્સના કેટલા બધા મરહલા છે. નફસે અમારાથી આપણે શરૂ કરીએ ત્યાં સુધી કે ઇન્સાન નફસે મરજિયા સુધી પહોંચી જાય. તો સૌથી પહેલો નફ્સ, હું પહેલો નફ્સ બયાન કરું એની પહેલા હું તમારી સમક્ષ એ રજૂ કરવા ચાહું છું કે આપણે ઘણી વખત શબ્દો જે છે નફ્સ બોલતા હોય છે, કોઈ વખત રૂહ બોલતા હોય છે. તો નફ્સ અને રૂહની અંદર ફર્ક શું છે? ડરવાની જરૂર નથી, આ ફિલોસોફિકલ ટોપિક નથી, ફક્ત હું આ ડેફિનેશન કહી દઉં, પછી ઇન્શાઅલ્લાહ તઆલા નફ્સના મરાહિલ બયાન કરીશ. નફ્સ અને રૂહની અંદર જે છે શું તફાવત છે? નફ્સ અને રૂહની અંદર તફાવત એ છે કે ખુદા ને મુતાલે જે આપણને ખલ કર્યા છે એક જિસ્મ સાથે છે અને એક રૂહ સાથે છે. આ બે વસ્તુ અગત્યની છે. આપણા શરીરમાં કોઈ ત્રીજી વસ્તુ નથી જેને આપણે કહી શકીએ છીએ નફ્સ. નફ્સ જે છે આપણા રૂહના અલગ અલગ દરજાઓ અને અલગ અલગ ફેસીસ જે છે એનું નામ નફ્સ છે. તો નફ્સ કોઈ ત્રીજી આઈડેન્ટિટી નથી. આઈડેન્ટિટી હોય તો આપણા જિસ્મની છે અને બીજી જે છે આપણા રૂહની છે. જિસ્મ અને રૂહ આપણી પાસે છે, પણ આ રૂહ જે છે કોઈ વખત અગર સરખી તરબિયત કરીએ તો પછી એનો મરહલો જે છે એ બહુ આગળ વધી જાય છે, જેને આપણે કહીએ નફ્સે મુલહમા. કોઈ વખત આ રૂહની મારી જેવો ઇન્સાન એની તરબિયત ન કરે અને રૂહને જે છે બિલકુલ હલકે અને પસ્ત રાખે, ત્યારે મારા રૂહને જે છે નફસે અમારાનો દરજો કહેવા છે. અગર ઇમામ હુસેન અલી સલાતુ વસલામ જેવા શખ્સિયત અગર પોતાની રૂહને આગળ લઈ જાય અને સૌથી સારા પોતાની રૂહની તરબિયત કરે, ત્યારે આપણે કહેશું કે ઇમામ હુસેન અલી સલાતુ વસલામની રૂહ જે છે એ નફસે મરજિયાની છે, નફસે મુતમઈનાની છે. તો આ રૂહની અલગ અલગ તરબિયત કરવી, રૂહના અલગ અલગ લેયર્સ હોવા, રૂહ જે છે જે અલગ અલગ લેવલમાં ક્લાસિફિકેશન કરવામાં આવે છે એનું નામ નફ્સ છે. નફ્સ કોઈ ત્રીજી વસ્તુ નથી. આપણામાં બે વસ્તુ છે, એક જિસ્મ છે અને રૂહો છે. આ નફ્સ કે જે આપણે રૂહના અલગ અલગ ફેસીસની નામ આપીએ છીએ, આ રૂહ જે છે ઇન્સાનની અલગ અલગ દરજા સુધી હોઈ શકે છે. સૌથી પહેલો દરજો રૂહનો,
કે ઇન્સાન ખુદાવંદે મુતાલેને રૂહ આપી છે, ફિતરત આપી છે. કોઈ વખત ઇન્સાન જે છે આ રૂહની ઉપર મહેનત નથી કરતો, આ રૂહની તરબિયત નથી કરતો, ત્યારે આપણે કહેશું કે આની રૂહ જે છે નફસે અમારાના લેવલ ઉપર છે. નફસે અમારા કયો દરજો છે? ખુદાવંદે મુતાલ કુરાનની અંદર ફરમાય છે ઇન્ન નફ્સ લઅમારતુમ બિસ્સુ ઇલ્લા મા રહમ રબ્બી, કે નફ્સ જે છે એ અમારા છે. નફસે અમારા એટલે ઈ નફ્સ કે જે વારંવાર અમર કરે છે અને વારંવાર ઓર્ડર આપે છે. વારંવાર એક વસ્તુ તરફ ઇન્સાને કહે છે તારે આમ કરવાનું છે, તારે આમ કરવાનું છે. આને કહેવાય નફસે અમારા. નફસે અમારા રૂહના ઈ દરજાનું નામ છે કે એની અંદર જે છે ઇન્સાન અને જાનવરની અંદર કઈ ફરક નથી હોતો. નફસે અમારાની કેરેક્ટરિસ્ટિક, નફસે અમારા કોને કહેવાય? નફસે અમારા એને કહેવાશે કે જ્યારે ઇન્સાનની રૂહ જે છે એટલી નીચી હશે કે એનામાં અને જાનવરમાં કઈ ફરક નહીં હશે. કુરાન કહે છે ઇન શરર દવાબ ઇન્દલ્લા અસ્સુમુલ બુકમુલ લદીન લા યાકિલુન, માણસો બહેરો અને ગુમરો હશે, વિચારતો પણ નહીં હશે. અને ખુદા અને બુતાલ બીજી આયતની કહે છે કે એ માણસો હૈવાન જેવા હશે, બલકે એની કરતા પસ અને હલકા હશે. જે માણસનો દરજો નફસે અમારાનો હશે એને તમે જિંદગીનું ડેફિનેશન પૂછો, જિંદગી કોને કહેવાય? તો કે છે જિંદગી એટલે રોટી કપડા ઓર મકાન, એ લોકોનું ડેફિનેશન જિંદગી થી આ છે. એક જાનવરની જિંદગીનું ડેફિનેશન પણ આ જ હોય છે, રોટી કપડા અને મકાન, એને બીજું કઈ નથી જોતું. તો ઇન્સાન જ્યારે એની રૂહ સૌથી નીચે દરજામાં હશે ત્યારે આપણે એના નફ્સને કહીશું નફસે અમારા. અને જ્યારે આપણે કહીશું એ નફસે અમારામાં છે, નફસે અમારાનો મતલબ એ થાય છે કે એ માણસ અને જાનવરની અંદર કઈ ફરક નહીં હશે. બીજી વસ્તુ નફસે અમારાના બારામાં આપણે જે જાણવી જોઈએ કે જે માણસ નફસે અમારાના દરજામાં હશે એને ખરાબ વસ્તુ સારી લાગતી હશે અને સારી વસ્તુ જે છે ખરાબ લાગતી હશે. એને એની ફિતરત જે છે એ તબદીલ થઈ ગઈ છે, એનું નેચર જે છે એ તબદીલ થઈ જાય છે, એ બિલકુલ એવજ થઈ જાય છે. ખરાબ વસ્તુની અંદર સૌથી પહેલા હશે, સારી વસ્તુની અંદર સૌથી છેલ્લે હશે. આને કહેવાય નફસે અમારા. એક હિકાયતની અંદર બયાન કરવામાં આવે છે કે ઇન્સાનનો નફ્સ જે છે નફસે અમારાનો લેવલ સુધી પહોંચી જાય તો શું થાય, એ હું તમારી સમક્ષ બયાન કરવા ચાહું છું. હિકાયતની અંદર કહેવામાં આવે છે કે એક છોકરો હોય છે 10-12 વર્ષનો, એ એક વખત એક મોલની અંદર જાય છે, એક બહુ સુપર માર્કેટની અંદર જાય છે જે અલગ અલગ પરફ્યુમ વેચાતા હોય છે. આ છોકરો મોલની અંદર જાય છે અને જ્યારે પહેલી દુકાને જાય તો ઓલો પરફ્યુમ સેમ્પલ તરીકે એને સૂંઘાવે તો આ છોકરો જે છે સૂંઘે છે, હજી સૂંઘુતું તરત જ બેહોશ થઈ ગયો, નીચે પડી ગયો જમીન ઉપર બેહોશ થઈ ગયો. હજી થોડુંક હોશમાં હતો, કમ્પ્લીટલી બેહોશ નહોતો થયો. એક માણસ કહે છે કે આ વળી કેવી ટાઈપની વસ્તુ થઈ ગઈ, આ પરફ્યુમ સૂંઘ્યું બેહોશીની હાલતમાં આવી ગયો, કેવી રીતે આમ થયું? એક માણસ કહે છે મારી દુકાનની અંદર એક પરફ્યુમ છે કે જેને સુંઘાડશું તો એને હોશમાં આવી જશે, બહુ સારું પરફ્યુમ છે. એ માણસ એને સુંઘાડે છે, એ છોકરાને, ઓલો હજી થોડો ઘણો હોશમાં હતો ને એ બિલકુલ બેહોશ થઈ ગયો. એક બૂઢો માણસ આવે છે, કહે છે મારી પાસે મારી દુકાનની અંદર એક પરફ્યુમ છે, અગર મરેલાને પણ સુંઘાડો તો એ જીવતો થઈ જવાનો છે, એને સુંઘાડીએ. તમે પૂછતા નહીં, મને ખબર નથી એવું કઈ પરફ્યુમ આવે છે કે નહીં, આ તો હિકાયતની અંદર બયાન થયું છે, હું બયાન કરું છું. તો એ લઈ આવે છે, ઓલા માણસને હોશ નથી આવતું. બહારથી એક વડીલ માણસ, એ બૂઢો હોય છે, આવે છે આની અંદર કે શું થયું, કે છે આ છોકરો જે છે એને પરફ્યુમ સુગાડ્યું, આ બેહોશીની હાલતની અંદર છે, આનો ઉપાય શું છે? કે જે મારી પાસે આનો એક ઉપાય છે, મારી પાસે એક રસ્તો છે આની માટે. એ જાય છે, બહાર જાય છે. જ્યારે બહાર જાય તો એક કૂતરો નજાસત જે કરી હોય એ નજાસત લે છે, જે ગંદી વસ્તુ છે ખરાબ વસ્તુ છે એ લે છે અને આ છોકરાને સુંઘાડે છે. અને આ છોકરો જ્યારે સૂંઘે છે તો ઉભો થઈ જાય છે, હોશમાં આવી જાય છે. માણસ જે છે કે આ વળી વિચિત્ર ટાઈપનો જાનવર, વિચિત્ર ટાઈપનો આદમી,
માણસને સારી ખુશ્બુ સુંગાડીએ ઊભો થાય, ગંદી અને નજીસ અને ખરાબ બદબૂને સુંગાડીએ તો માણસને નફરત થાય. આ તો ઉલટો માણસ છે, એને આમાં ખુશી થાય છે અને આમાં જે છે એ જાગી જાય છે, આમાં એને હોશ આવી જાય છે અને સારી વસ્તુની અંદર જે છે એને બેહોશી આવે છે. આવડી કેવો ટાઈપનો આદમી? બધા એ બુઢા માણસે પૂછે, આની ફિલોસોફી શું છે, તને આ દવા ક્યાંથી ખબર પડી, શું આની અંદર કઈ સાયન્ટિફિક વસ્તુ છે? કે છે ના ના, આમાં કઈ સાયન્ટિફિક વસ્તુ નથી કે નજાસતથી માણસ બેહોશ થઈને બેહોશીમાંથી હોશમાં આવે એવી કઈ સાયન્ટિફિક વસ્તુ નથી. તો કે તને ખબર કેમ પડી? કે છે હું આ બચ્ચાને જ્યારથી એ 5 વર્ષનો હતો ત્યારથી હું ઓળખું છું. અમારા ગામની અંદર, અમારી ગલીની અંદર, જે અમે એરિયાની અંદર રહીએ છીએ, આના પપ્પા અને મમ્મીનું કામ એ છે કે જે પણ નજાસત છે ગલીમાંથી એ બિલકુલ સાફ કરી નાખે અને આ બધી નજાસત જે છે સવારના ઉપાડી નાખે અને રોડને જે છે એ સાફ કરે. આ એના પપ્પા મમ્મીનું વર્ષો વર્ષથી કામ છે. આ છોકરો 5 વર્ષનો હતો, સ્કૂલે કોઈ દિવસ નથી ગયો, એ 5 વર્ષનો હતો ત્યારથી એના મા બાપ સાથે આ જ કામ શરૂ કરી નાખ્યું છે. કે અત્યારે જે 12-14 વર્ષનો 10-12 વર્ષનો થયો છે એને એ બદબૂ સાથે જે છે એને ગમી ગઈ છે, હવે એની ફિતરત જે છે એ બદલી ગઈ છે. આટલી વાર એ નજાસત સાથે રહ્યો છે, આટલી વાર રહ્યો છે કે હવે એને એ ગંદી અને નજીસ વસ્તુ સારી લાગે છે અને સારી વસ્તુ જે છે એ ખરાબ લાગે છે. માણસ જેના સે અમારાના મરહલામાં હોય, એ માણસ જે હેવાન જેવો હોય, એ માણસને સારી વસ્તુ કરવી હોય, 2 રકત નમાઝ પડવી અલ્લાહ માટે એનો પણ એને ખરાબ લાગે. અને 1.5 કલાક દડા અને ફૂટબોલ અને સોકરમાં કેમ ટાઈમ પાસ થઈ જાય ખબર પણ નથી પડતી. શું કામ? હું નથી કહેતો કે સોકર અને ફૂટબોલ ખરાબ વસ્તુ છે, મને પણ મજા આવે જોવામાં, પણ જે વસ્તુની કિંમત વધારે છે, જે 2 મિનિટ માટે કરવાનું છે એ ઇન્સાનથી નથી થઈ શકતું. અને જે ગંદી વસ્તુ હશે, એક ફિલ્મ હશે ઇન્ડિયાનું બોલિવૂડનું, એમાં 3 કલાક કેમ પસાર થઈ જાય ઇન્સાનને ખબર પણ નથી પડતી. ઇન્સાનની ફિતરત જે છે એ વસ્તુ, નફસ અમારાનો માણસ જે હોય એને બિલકુલ નેચર અલગ થઈ, સારી વસ્તુમાં મજા ન આવે, ખરાબ વસ્તુમાં મજા આવે. ત્રીજી વસ્તુ જે નફસે અમારાના બારામારે કેવું છે, પહેલી વસ્તુ એ કે ઈ માણસ હૈવાન જેવો થઈ જાય છે, બીજી વસ્તુ એ કે એને ખરાબ વસ્તુ સારી દેખાવા છે, ત્રીજી વસ્તુ નફસે અમારામાં જે મારે બયાન કરી છે આ છે કે જે માણસ પાસે નફસે અમારા હશે અને એનો રૂહનો દરજ્જો નફસે અમારાનો દરજ્જો હશે, એ માણસને જે છે શૈતાનની ગુમરાહીની કોઈ જરૂર નથી પડતી. શૈતાન કોને બહેકાવે? એને બહેકાવે કે જે નેક અને મોમિન આદમી હોય. પણ એ માણસ કે જે નફસે અમારાના લેવલ ઉપર છે એને શૈતાનની જરૂર નથી પડતી, એ પોતે એક મિની શૈતાન બની જાય છે, એક નાનકડો શૈતાન બની જાય છે, શૈતાનના લશ્કરમાંથી એક બની જાય છે. શૈતાનને તો એની જરૂર પડે ને કે જે સિરાતે મુસ્તકીમ પર ચાલતો હોય ત્યાં એને ગુમરાહ. આ પોતે તે જે છે સિરાતે ઝાલ્લા ઉપર છે, એક રસ્તા ઉપર છે કે જે ગુમરાહીનો રસ્તો છે, તો પછી ત્યાં શૈતાનની જરૂર નથી પડતી ઇન્સાનને. મારા બચ્ચાઓ સવાલ કરતા હોય છે હંમેશા કે માહે મુબારક એ રમઝાનની અંદર જ્યારે આવે તો એની પહેલા જે છે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વઆલે શાબાનમાં જે ખુતબો આપ્યો હતો એમાં એ હતું કે રસૂલુલ્લાહ કહે છે કે આ મહિનાની અંદર જે છે શૈતાનને જકડીને રાખવામાં આવે છે, એને બંધ કરી દેવામાં આવે છે. તો કે શૈતાનને બંધ કરી દેવામાં આવે તો પછી માણસ કેમ ગુનાહ કરે છે? સવાલ કરતો હોય છે બચ્ચા કે તમે એક તરફથી કહ્યું કે શૈતાન જે છે એ જકડીને છે, એ તો એને જેલમાં નાખી દીધો છે, એના પગ બાંધી દીધા છે ખોદા, તો પછી માહે મુબારકમાં ઇન્સાન ગુનાહ શું કામ કરે છે? જવાબ એ છે કે માણસ અગર માહે મુબારક સિવાયના 11 મહિનાની અંદર પોતાના નફસે અમારામાંથી નીકળીને પોતાની રૂહને આગળ લઈ ગયો હોય તો પછી શૈતાન નહીં રહેશે. અગર એ માણસ 11 મહિનાની અંદર મહેનત નથી કરી, એ નફસે અમારાના સ્ટેજમાં છે, એ માણસને આપણે કહીશું એ પોતે શૈતાન બની ગયો છે. અને ખુદાએ તને કે તું નાનકડો શૈતાન બની ગયો છે, તને તો જેલમાં નથી પૂર્યો, તને તો જકડીને નથી રાખ્યો, ઓલા શૈતાનને રાખ્યો છે. ઇન્સાન નફસે અમારા લઈને બેસે એનો મતલબ એ કે પોતે એક નાનકડો શૈતાન બની, પછી શૈતાનને ગુમરાહ કરવાની જરૂર નથી પડતી. શૈતાનની જરૂર નહીં, પોતે જે છે શૈતાનના રસ્તા ઉપર જ હોય છે. આયતુલ્લાહ
કુમની અંદર શેખ અબ્દુલ કરીમ હારી રિઝવાનુલ્લાહ તઆલા અલેહ બહુ મોટા આલિમે દીન હતા, જે કુમનો હુઝો હતો એ એસ્ટાબ્લિશ કર્યો છે, એક બહુ મોટા આલિમે દીન, એનો શાગીર જે છે આ કિસ્સો બયાન કરે છે. હું આ બયાન કરવા ચાહું છું કે જે નફસે અમારાના સ્ટેજ ઉપર હોય એને શૈતાનની જરૂર ન પડે, એને શૈતાનની જરૂર ન પડે, પોતે તે સિરાતે મુસ્તકીમથી હટેલો છે. શેખ અબ્દુલ કરીમ હારી બહુ મોટા આલિમે દીન, સૌથી વધારે તકવા એમનો, એનો શાગીર જે છે, એનો સ્ટુડન્ટ જે છે, એક સપનું જોવે છે. સપનામાં કોને જોવે? હઝરતે શૈતાન. શૈતાન બેઠો છે, એક મોટો રૂમ છે, એ રૂમની અંદર અલગ અલગ જે છે ચેઇન છે, ચેઇન આપણે શું કહીશું, ચેઇન કે જેનાથી ખેંચવામાં આવે, તો આ ચેઇન જે છે રાખવામાં આવી છે. હવે આ શાગીર જે છે જયારે સપનું જોવે છે તો શૈતાને પૂછે, શૈતાન આટલો મોટો રૂમ એની અંદર આટલી બધી જે છે સાકળ, આટલી બધી ચેઇન હું જોઉં છું, શું કામ? કે છે આ બધી ચેઇન જે છે એ માણસોને ગુમરાહ કરવા માટે છે, કે જો હું આ ચેઇન ફેંકું છું માણસોના ગળાની અંદર પગની અંદર બાંધું છું પછી મારા તરફ ખેંચું છું, કે છે એની માટે છે. તો કે ઠીક છે, પણ હું જે જોઉં છું અલગ અલગ ટાઈપની ચેઇન છે, કોઈ પાતળી ચેઇન છે, કોઈ મોટી છે, કોઈ જાડી છે, તો આ અલગ અલગ શું કામ છે? કે છે અલગ અલગ એટલા માટે છે કારણ કે માણસોના તકવા જે છે અલગ અલગ ટાઈપના હોય છે. કોઈના નીચે લેવલનો તકવા હોય, કોઈનો મોટો તકવા હોય, કોઈનો એના કરતા વધારે તકવા હોય, તો એ જે છે મને બધાના તકવા પ્રમાણે જે છે ચેઇન ગોતવી પડે, સાકળ ગોતવી પડે. અગર તકવા બહુ વધારે હોય પછી મોટી ચેઇનની જરૂર પડે, અગર તકવા ઓછો હોય તો નાનકડી ચેઇન જે છે સાકળ ચાલે. હવે આ જે છે શાગીર જે છે થોડોક મસ્તી વાળો હતો, એ કહે છે કે બધી વાત બરાબર, પણ ખૂણામાં જે છે એક બહુ મોટી જાડી જે છે સાકળ દેખાય છે, ઈ મને એમ લાગે હાથી માટે હોવી જોઈએ. તો શું તમે હાથીને પણ ગુમરાહ કરો છો? તો કે ના ના, હાથીને ગુમરાહ અમે ન કરીએ, એ તો જાનવર કે ઇન્સાનને જ ગુમરાહ કરીએ. તો કે જાડી ચેઇન કોના માટે છે? કે શેખ અબ્દુલ કરીમ હારી માટે છે, કારણ કે એનો તકવા સૌથી વધારે છે, મરજી તકલીફ છે એની માટે જે છે એ આ રાખવાનું. એને ગુમરાહ કરો બહુ અમને મહેનત પડે, પછી નાનકડી સાકળથી જે છે એ ન થાય એ તો તોડી નાખે છે, અમને એની માટે જાડી અને મોટી જે છે એ સાકળ જોઈએ. આ કહી છું, તને છેલ્લો સવાલ પૂછું કે મારી માટે કઈ સાકળ છે આમાંથી? તો કે તારી માટે એક પણ સાકળ નથી, તને હું આમ ચપટી વગાડું તું મારી પાછળ આવી જાય છે. નફસે અમારામાં જે માણસ હોય એને સાકળની જરૂર ન પડે, એને શૈતાનનો એક ઈશારાની જરૂર પડે, કારણ કે એ શૈતાનનો દોસ્ત બની જાય છે, એ શૈતાનની સાથે હોય છે, એ શૈતાનના લશ્કરમાંથી હોય છે, એનું વિચારવું શૈતાનની વિચારણા પ્રમાણે હોય છે, એનું બોલવું શૈતાનના બોલવા પ્રમાણે હોય છે, એનું ખાવાનું શૈતાની ગઝા હોય છે, એનો ધંધો કરવું શૈતાની ધંધા કરવા પ્રમાણે હોય છે. કારણ કે નફસે અમારા છે, નફસે અમારા એટલે એક મિની શૈતાન. આ થયો પહેલો નફસ, નફસે અમારા. આ પહેલા નસમાં જ 15 મિનિટ ચાલી ગઈ, ડરવાની જરૂર નથી, બીજા બધા નસ આજે મને જલ્દી પૂરું કરી દેવું છે ઇન્શાઅલ્લાહ તઆલા. વરસાદ પણ છે, બધાને જલ્દી ઇન્શાઅલ્લાહ તઆલા ઘરે સહીઓ સાલેમ આપણે પહોંચી જઈએ. બાવાઝ બુલંદ સલવાત બર મોહમ્મદ વ આલે મોહમ્મદ. બીજો નફ્સ કે રૂહનો દરજો છે, અગર એક ઇન્સાન પોતાની રૂહની જે છે તરબિયત કરે આ દુનિયાની અંદર, અને તરબિયત કરીને ઓલી હૈવાની વસવસા અને શૈતાની વસવસાથી બહાર નીકળે અને પોતાની રૂહની તરબિયત કરતો જાય અને કરતો જાય, તો એ માણસનો નફ્સ જે છે એ નફ્સે લવામા હશે. બીજો નફ્સ, બીજો રૂહનો દરજો જે છે એને આપણે કહીશું નફ્સે લવામા. કુરાનની અંદર છે બિસ્મિલ્લાહ રહમાન રહીમ, ફલા ઉકસિમુ બિન નફસ લવામા. ખુદા કસમ ખાય છે નફસ લવામાની. નફસ લવામા એટલે એ નફસ કે જે ઇન્સાનને વારંવાર જે છે એ એક્યુઝ કરે, વારંવાર ઇન્સાનને જે છે એ એકાઉન્ટમાં લે, વારંવાર એને ખીજાય. આ નફ્સ જે છે અને નફસે લવામા. અગર મારી રૂહ આ દરજાની હશે કે અગર હું કઈ ખરાબ કામ કરું મને પોતાને મારી રૂહ કહેશે કે આ શેખ તમે આ શું કામ કરી, આ ખરાબ કામ છે. અગર આવો અવાજ આવતો હોય અંદરથી એનો મતલબ એ કે હું નફસે અમારામાં નથી, હું નફસે લવામામાં છું. કારણ કે નફસે અમારા વાળાને કઈ અવાજ આવે જ નહીં, ઓલી દિલમાં ઘંટડી જે છે એ કોઈ દિવસ વગડે જ નહીં.
નફસે લવવામાં વાળા માણસોને જેની રૂહ જે છે એક ઊંચા દરજાની હોય એનું ઈ રૂહ જે છે વારંવાર એને ટોકશે, વારંવાર કહે છે કે આ ખરાબ કામ કર્યું છે. મારા બચ્ચાઓ જે છે એ સરખી રીતે સમજતા હશે કે આપણે લોકો કોઈ વખત કઈ કામ કર્યું હોય અને આપણને ખબર હોય કે ગુનાનું કામ હતું તો અંદરથી ફીલ થાય કે અમે શું કામ કર્યું, આ નહોતું કરવાનું. આને કહેવાય નફસે લવવામાં. હજાર મુબારકબાદી છે એ માણસને કે જેની પાસે આવી રૂહ હોય અને આપણે કહીશું એની રૂહ જે છે એ નફસે લવવામાંના સ્ટેજ ઉપર છે. કારણ કે જેની પાસે જેની રૂહ આવી હશે અને એનું નામ આપણે નફસે લવવામાં આપશું, આ કામયાબીની સીડી હશે કે બીજા નફસ સુધી પહોંચી શકે. ઓલો નફસે અમારામાં છે એને સુધરવાનો કોઈ ચાન્સ નથી. એને સુધરવું હશે તમારે એનો હાથ પકડવો પડશે. પણ ઓલા નફસે લવવામાં પોતે સુધરી શકે છે. નફસે અમારામાં કોઈ દિવસ પોતે ન સુધરી શકે. એને સુધારવા માટે કોઈ બીજાની જરૂર પડે. અમર બિલ મારૂફની જરૂર પડે, નહીં અનિલ મુનકરની જરૂર પડે. એને સમાજ એને સુધારવો જોઈએ. પણ નફસે લવવામાં વાળા માટે એ પોતે સુધરી શકે છે. એનો રસ્તો શું છે હું બતાવીશ. તો ઘણાની રૂહ જે છે એ દરજાની હોય છે કે વારંવાર એને ખીજાતી હોય છે કે આ કામ નહોતું કરવાનું, આ કામ શું કામ કર્યું છે, એ કાશ તો એ આ કામ ન કર્યું. અને કેટલો મઝહબ આપણો પ્યારો છે કે ઇમામ સાદિક અલી સાહેબ વસ્સામ ફરમાવે છે કે ઇસ્તગફારનો નાનામાં નાનો દરજો એ છે કે જ્યારે માણસ કઈ ગુનાહનું કામ કરતો હોય ત્યારે એને એ અહેસાસ થતો હોય કે કઈ ખોટું કામ થઈ રહ્યું છે. અલ્લાહ કેટલો ગફૂરો રહીમ છે. અલ્લાહ કહે છે કે અગર એ અહેસાસ મળે છે ને હું એને ઇસ્તગફાર ગણીશ તમારા તરફથી. એને હું ઇસ્તગફાર અને એક તોબા ગણી. ઓલો મોટો તોબા નથી જે અલી ને સાતો સામ નહજુલ બલાગામાં ફરમાય અલ ઇસ્તગફાર દરજતુલ ઇલ્લી વહુવા માનિન વહુવા દરજતુન યતવક્કફ અલા સિત્તતે માનિન, કે ઈ લેવલ ની વસ્તુ છે કે જે છ વસ્તુ કરશે તો સાચો ઇસ્તગફાર હશે. એ તો અલી સામને બીજા બધા માટે છે, શેખ અબ્દુલ કરીમ હારી માટે છે. છ લેવલ મારી જેવા માણસ માટે તો આ છે કે માણસ ગુનો કરતો હોય તેને અહેસાસ થવો જોઈએ કઈ ખોટું કામ થઈ રહ્યું છે. માણસ એની અહેસાસ નહીં હશે કે આ ખોટું કામ છે, એ તો એન્જોય કરશે. ત્યાં એ આરામ કામ કરતો હશે એમાં એને મન થતું હશે, એને મજા પડતી હશે. પણ નફસે લવવામાં વાળા માણસ એ મજા નહીં પડે, કરતો હશે પણ મજા નહીં પડે. એને અંદરથી એક અહેસાસ હશે કઈ ખોટું થઈ રહ્યું છે. આને કહેશું આપણે રૂહનો બીજો દરજો કે જેનું નામ છે નફસે લવવામાં. ઇમામ જવાદ અલી સલાતો વસલામ ફરમાવે છે અલ મુમિનુ યહતાજુ ઇલા સલાસ, મુમિનને ત્રણ ચીજની જરૂર છે. હું નફસે લવવામાં સમજાવું છું. નફસે લવવામાંનું વિષય ઇમામ જવાદ અલી સામ શું ફરમાવે છે કે જે મુમિન ત્રણ વસ્તુનો મોહતાજ છે. સૌથી પહેલું વાઇદિમ મિન નફસે, સોરી સૌથી પહેલું તૌફીકી મિન અલ્લાહ, અલ્લાહ તરફથી તૌફીકનો મોહતાજ છે. બીજી વસ્તુ વાઇઝિમ મિન નફસે, કે અંદરથી એક નફસે લવવામાં જોએ મોમિનને. અને ત્રીજું કબૂલિમ મિમ મૈયન સહો, જે અગર કોઈ નસીહતની વાત કરે તો કબૂલ કરતો. તો ઇમામ જે ફરમાવે છે સૌથી પહેલી વસ્તુ, ગરચે આપણને કઈ કામની નથી અત્યારે આપણી મજલિસના ટોપિક પ્રમાણે નથી, પણ હું કહેતો જાઉં કે તૌફીક એટલે શું, બ્રેકેટમાં આપણી મજલિસની બહાર છે આ ટોપિક. તૌફીક એટલે શું, જે ઇમામ જવાદ અલી સામ કહીશ કે એક મોમિનને જરૂર છે કે એની પાસે તૌફીક હોવી જોઈએ. તૌફીકનો મતલબ તજમીઉલ અસબાબ છે, બધા સબબ જે છે એ ભેગા કરવા, એને કહેવાય તૌફીક. અગર મારે હજ પડવા જવું હોય તો તૌફીક એટલે એમ થાય કે સૌથી પહેલા મારે ધંધાની એવી રીતે સેટિંગ કરવી જોઈએ કે ઝીકાદા અને ઝિલહિજ મહિના જે હજનો પીરિયડ છે એમાં મારી પાસે જે છે કામ એટલું બધું ન હોય કે હું ન જઈ શકું, મને કામ પહેલાથી બધું કરી નાખવું જોઈએ. તૌફીકનો મતલબ એ કે મારી પાસે એક પાસપોર્ટ હોવો જોઈએ. તૌફીક નો મતલબ ઈ કે મને જે છે પહેલાથી બુકિંગ કરવું પડશે, કોઈ કાફલામાં જાઉં છું તો નામ લખાવી દેવું પડશે. આ બધી વસ્તુ કરી અને તૌફીક કહેવાય. આપણે તો એમ સમજીએ તૌફીક એટલે અલ્લાહ તરફથી હોય. તૌફીક નો મતલબ ઈ તજમીઉલ અસબાબ, બધું ભેગું કરવું એને કહેતો. જ્યારે બધું ભેગું કરીએ અલ્લાહ સ્ટેમ્પ મારે કહે છે કે નહીં આનામાં હિંમત છે, આ કામ કરવાની ધગસ છે, અલ્લાહ તમને તૌફીક આપે અને પછી આગળ નીકળીએ. અલ્લાહ ચોથી વસ્તુ છે જે અલ્લાહનું કામ છે, એ એક વસ્તુ છે. તૌફીક એટલે બધું ભેગું કરવું અને અલ્લાહના બ્લેસિંગ્સ જે મળે એ બધું ભેગું પેકેજ જે છે એને તૌફીક કહેવાય. આપણે તો પૂછીએ કે તું હજમાં ગયો છે કે નહીં, એટલા બધા પૈસા, ના ના તૌફીક નથી મળી એમ. કેમ તૌફીક નથી મળી, પાસપોર્ટ છે કે નહીં, તો કે ના ના હજી નથી બનાવ્યો.
સુબહની નમાઝ પડાય છે કે નહીં? ના ના, તોફિક નથી મળતી એમ. રાત્રે કેટલા વાગે? બે વાગી જાય છે. ભૂલ આપડી નાખે ખુદા ઉપર, એ વળી કઈ જાતનો ઇન્સાફ? તોફિક, અગર નમાઝ સુબની હોય એટલે વહેલા સુઈ જવું પડે, અગર મોડા સુતા છે તો ઘરવાળીને કેવું જોવે, અગર નથી ઉઠાતું બે થી આલામ રાખવી જોઈએ, આ બધી વસ્તુ ભેગી થાય એને કહેવાય તોફિક. ઇમામ જવાદ અલી સાદો સફર મોમિન મોહતાજ છે, એની પાસે તોફિક હોવી જોઈએ, અને તોફિક જે છે બધી વસ્તુ ભેગી કરવી જોઈએ. બીજી વસ્તુ, જે મોમિન મોહતાજ છે એ વાઇઝિમ મિન નફસે, અંદરથી કોઈ પ્રીચર હોવો જોઈએ, અંદરથી જે છે એક નસીહત દેનાર કોઈ હોવો જોઈએ. આને કહેવાય નફસે લવવામાં, અંદરથી કોઈ દર્શ આપનાર હોવો જોઈએ. આપણે બધા શેખ નથી, પણ આપણી અંદર એક શેખ હોવો જોઈએ કે જે આપણને નસીહત કરતો હોય. બહારના શેખનું કામ ફક્ત ઇન્ફોર્મેશન દેવું છે, હદીસ અને કુરાનની આયત બતાવવી છે, એક બે કિસ્સા અને હિકાયત બયાન કરવી છે, પણ જ્યાં સુધી અંદરનો શેખ જે છે એ હજમ નહીં કરે અને એ પોતે નસીહત નહીં કરે ત્યાં સુધી કઈ ફાયદો નથી થવાનો. ગૌતમ બુદ્ધ બુદ્ધિસ્ટની અંદર જે છે એ એક હિકાયતની અંદર બયાન કરે છે, એ કહે છે કે હું જે તમને શીખવાડું છું એ શું છે, એ ફક્ત વાર્તા છે, હું તમને ફક્ત કહી શકું છું, પણ તમે જ્યાં સુધી તમારા મગજમાંથી દિલમાં નહીં ઉતારશો ત્યાં સુધી કઈ ફાયદો નથી થવાનો. વા ઇઝ મિન નફસે, એટલે તે માણસ કે જેની પાસે નફસે લવવામાં નહીં હશે, એને તમે આયતુલ્લાહ બહેજત પાસે પણ બેસાડી દેશો કે દરસે અખલાક પણ સાંભળે, કઈ અસર નથી થવાનું. શું કામ નથી થવાનું? કારણ કે અંદરનો નફ્સ જે છે એ જાગૃત નથી, અંદરથી જે છે ઓલો શેખ નથી. અંદર વાળો શેખ ને જે છે જ્યાં સુધી ઉજાગર નહીં કરશું, અને એ તો મફતમાં પતે ને, ઓલા બહારના શેખ ને ટિકિટના પૈસા દેવા પડે. અંદરના શેખ ને તો જે છે ફક્ત એક્ટિવેટ કરવાનું છે, અંદરના શેખ ને જે છે એ બેદાર કરવાનો છે, એ નફસે લવવામાં છે. જેમાં ફરમાવે છે કે મોમિન મોહતાજ છે વાઇઝ મિન નફસ, એની અંદર જે છે એક વાઇઝ હોવો જોઈએ. હવે ઈ વાઇઝ કેવી રીતે આવે? ઇન્શાઅલ્લાહ તારા કાલની મજલિસની અંદર તાકુલના જે લશ્કર છે એની અંદર હું બયાન કરીશ, પણ અહીંયા એક નાનકડી વસ્તુ બયાન કરી દઉં કે અંદરનો વાઇઝ ત્યારે ડેવલપ થશે કે ઇન્સાન પોતાના સમયની અંદર 24 કલાકની અંદર થોડોક સમય રાખે સોચવા માટે અને વિચારવા માટે. ઇન્સાન જે કોઈ વખત 24 કલાક થઈ જાય છે, એક થોડોક એવો વિચારવાનો ટાઈમ નથી મળ્યો. ટીવી જોવાનો ટાઈમ મળે છે, વાત કરવાનો ટાઈમ મળે છે, ખાવાનો ટાઈમ મળે છે, મટલી સાંભળવાનો ટાઈમ, બધી વસ્તુનો ટાઈમ છે આપણી પાસે, પણ 10 થી 15 મિનિટ વિચારે, આસમાન તરફ જોવે, અલ્લાએ વરસાદ કેવી સરસ રીતે નાઝિલ કર્યો છે, આ પાણી કેટલું સરસ આવી રહ્યું છે, આટલી બધી વીજળી થાય છે, અલ્લાહની કુદરત વિશે વિચારે, આ જ્યાં સુધી વિચારણીએ છીએ ત્યાં સુધી નફસે લવવામાં એક્ટિવેટ નહીં થાય, એને દાવત આપવી પડે. આપણે શેખને કેમ બહારથી બોલાવીએ દાવત આપીએ? એમ જ્યાં સુધી અંદરથી દાવત નહીં આપશું અને એની માટે ટાઈમ નક્કી નહીં કરશું કે આટલી મજલિસ પડવાની છે, ત્યાં સુધી ઓલો અંદરનો શેખ જે છે એ આળસુ જ રહેશે. એને જે છે એ ડેવલપ કરવાનો છે, એ નફસે લવવામાં છે. એમાં ફરમાય છે વા ઇઝ મિન નફસ, અંદરથી એક નફસે લવવામાં જોઈએ છે. અને ત્રીજી વસ્તુ જે ઇમામ ફરમાવે છે કબૂલ મિમ્મયન સહો. હવે ત્રીજું જે છે ઇમામ કહે છે કે મોમિનને જે છે ત્રીજી વસ્તુ એ છે કે અગર બહારથી કોઈ નસીહત કરે એ પણ કબૂલ કરે. તો આ ત્રણ વસ્તુ મોમિન એનો મોહતાજ છે. આ બીજી વસ્તુ હતી રૂહનો બીજો દરજો કે જેને આપણે કહીએ છીએ કે નફસે લવવામાં. આગળ વધે, કોઈ માણસ પોતાની રૂહને વધારે તરબિયત કરે, વધારે સારી બનાવી દે, તો એ માણસ એ દરજા સુધી પહોંચી જાય છે કે એ દરજાનું નામ હશે નફસે મુલહમા, ફઅલહમહા ફુજુરહા વતકવાહા. કુરાનની અંદર ખુદાને મુતાલ કહે છે કે અમે નફસે ઇલહામ કરી દીધો છે ફુજુર અને તકવા, ફુજુર અને તકવા. અમે નફસને કહી દીધું છે કે આ ખરાબ વસ્તુ છે, આ સારી વસ્તુ છે. અગર માણસની રૂહ તરબિયતમાં આવી જાય, વધારે આગળ વધે, તો એ માણસ એ દરજા સુધી પહોંચી જાય છે કે એને ખબર પડે કે હક ક્યાં છે અને બાતિલ ક્યાં છે.
નફસે અમારવાળાને તો કઈ ખબર જ નહોતી પડતી. નફસે લવાવાળાને જે છે અંદરથી એને લડાઈ કરવાની જરૂર હતી. એ ગુનાહના મંઝિલ ઉપર હતો, એને અંદરથી ટોકવાનો હતો. પણ આ ત્રીજો મરહલો એ છે, રૂહ એટલી આગળ વધી ગઈ કે હવે એને ખબર પડી ગઈ છે હક અને બાતિલ ક્યાં છે. પેલા બે દરજામાં ખબર નહોતી, આ ત્રીજા દરજામાં એને ખબર પડી ગઈ છે આ જન્નતી રસ્તો છે અને આ જહન્નમી રસ્તો છે. હક અને બાતિલ ની અંદર ડિસ્ટિંગ્વિશ કરવાની કેપેસિટી એની અંદર આવી ગઈ છે. આને કહેવાય નફસે મુલ્હમા, ફઅલહમહા ફુજુરહા વતકવા. ખુદા કહે છે અમે આપી દીધું છે, વહદૈનાહુ નજદૈન, અમે હિદાયત કરી દીધી છે. જે પાસે નફ્સ આવો કવિ હશે, એની રૂહ આટલી સરસ હશે, એ આટલી બધી એને જરૂર નહીં પડે, હર એક નાનકડી વસ્તુની અંદર પૂછવાની જરૂર નહીં પડે, કારણ કે એની અંદર એ બસીરત આવી ગઈ છે. એની અંદર એ દીનને એટલો બધો સરસ રીતે સમજી ગયો છે, એને ખબર છે કે અલ્લાહની રેઝા અને મરજી કઈ તરફ છે. આ છે નફસે મુલ્હમા, કે જેની અંદર અલ્લાહે જે છે ઇન્સાનને ઇલહામ કરી દીધો છે. ચોથો નફસ, રૂહની ઇન્સાન હજી આગળ તરબિયત કરે, હજી ઇન્સાન આગળ વધતો જાય, રૂહની આટલી સરસ કેળવણી એ કરી નાખી, ત્યારે આપણે એ માણસની રૂહને કહેશું કે આ નફસે આ કેલાના સ્ટેજ ઉપર છે. ચોથો દરજો નફસનો જે છે એનું નામ છે નફસે આ કેલા, કે માણસ આટલો તાકુલ, જે આપણે ટોપિક છે તાબુદ અને તાકુલ, એ ચોથા દરજાનું છે, કે માણસ આટલો બધો આગળ વધી જાય કે ઇબાદત સાથે સાથે તાકુલ હોય, અકલમંદીથી હોય, અને અકલનો મતલબ આપણે બયાન કર્યો કે એને હંમેશા સિરાતે મુસ્તકીમ ઉપર રાખે છે, એને અટવા નથી દેતા, એને સિરાતે મુસ્તકીમથી દૂર થવું હોય. આ રૂહ આટલી બધી વધારે સ્ટ્રોંગ છે કે એને ગુમરાહી તરફ નહીં જવા દે, એને બાંધીને રાખશે. તો ત્રીજા અને ચોથા નફસમાં ફરક શું થયો, કે ત્રીજામાં એને બંને રસ્તા ખબર હતા, પણ ચોથા જે છે એ અડગ રહેશે, એ ઇસ્તકામત સાથે રહેશે. ફરક આ થયો કે ઘણી વખત ઇન્સાન જે છે ત્રીજા મરહલે એને ખબર છે હક અહીંયા છે, બાતિલ અહીંયા છે, પણ એ સાબિત કદમ નથી રહી શકતો. જેને ડાયાબિટીસ છે એને વધારે ખબર, એને ખબર છે કે આ ખાસું જે છે આપણને પ્રોબ્લેમ ક્રિએટ કરશે, પણ કેટલો કંટ્રોલ રહી શકે છે આપણાથી. જે પાસે નફસે આકેલા હશે એ ડાયાબિટીસને કંટ્રોલમાં લઈ લેશે. ના, એવું નથી કહેવા માંગતો. જે નફસે આકેલા હશે એ સિરાતે મુસ્તકીમ ઉપર રહેવામાંથી અડગ થઈ જશે. એને ખબર છે, ત્રીજા નફસને જે છે નફસે મુલહમાને ખબર હતી આ હક છે આ બાતિલ છે, પણ સાબિત કદમ રહેવું એની માટે મુશ્કેલ હતું, પણ નફસે આકેલા વાળાને સાબિત કદમ રહેવું એની માટે ઈઝી થઈ જશે. શું કામ? કારણ કે આકેલ છે, એને બાંધીને રાખવામાં આવ્યો છે. એ હદ કરતા વધારે તો હદ કરતા ઓછું નહીં કરશે. બંદગીની મરહલો એ હશે કે હંમેશા સિરાતે મુસ્તકીમ તરફ આગળ વધતો જશે. આને કહેવાય નફસે આકેલા. જે શખ્સ નફસે આકેલા ઉપર હશે એ સિરાતે મુસ્તકીમ ઉપર આગળ વધશે અને બીજા બધાને પણ અલ્લાહના દીન તરફ દાવત દેશે. અને એ સાચો જે છે અલ્લાહ તરફથી, જે અઈમાલિમુ સલાતુ વસલામના અસહાબ હતા, માલિક અશ્તર જેવા, જનાબે મિગદા, જનાબે સલમાન અને જનાબે અબુ ઝર જેવા, આ બધા નફસે આકેલા ઉપર હતા કે જે પોતાના દીનને સરખી રીતે સમજતા હતા. માલિક અશ્તર કે જે જંગ સિફિનની અંદર મુઆવિયાથી બિલકુલ નજદીક થઈ ગયા હતા, જ્યારે અલી સલાતુ વસલામે કીધું કે માલિક પાછા ફરો, માલિક અને મુઆવિયાની વચ્ચે એક કલાકનો ફાસલો હતો, 40 દિવસ સુધી જંગ કરે છે, પણ જ્યારે અલી અને સાતો સામ કે પાછો આવી જાઉં છું, માલિક અશર પાછા આવી જાય છે. ઇતાત નો મરહલો એ છે. નફસે આકેલાની ઇતાત કઈ અજીબ ટાઈપની ઇતાત હશે. એની પછીનો મરહલો એ છે કે માણસ પોતાની રૂહને આટલી બધી આગળ વધારી નાખે છે બંદગીની અંદર, કે એની એના નફ્સને આપણે કહીશું નફસે મુતમઈન્ના, યા અયતુહા નફસુલ મુતમઈન્ના. બંદગી એટલી બધી વધારે છે કે આગળ વધી જાય છે, એની રૂહને આપણે કહીશું કે આ નફસે મુતમઈન્નાના દરજા ઉપર છે. ઇમામ હુસેન અલી સલાતુ વસલામ માટે જે આપણે કહીએ છીએ નફસે મુતમઈન્ના, ચોથા અને પાંચમા નફ્સની અંદર તફાવત આ છે કે ચોથા નફસી અંદર સિરાતે મુસ્તકીમ ખબર છે, અકલ છે, આકિલ છે, બંધાયેલા છે, હદ કરતા વધારે ઓછું નથી કરતા, બધાને દાવત આપે છે, ઇતાત સૌથી વધારે છે, પણ માસૂમ નથી. નફસે મુતમઈના વાળા
બધી જ સિફતો એનામાં હશે, સાથે સાથે અલ્લાહ તરફથી ઇસ્મત આપેલી હશે અને મળેલી હશે. માણસો ઘણી વખત સવાલ કરે, ખાસ કરીને બચ્ચાઓ, કે ઇસ્મત એટલે ગુનાહ ન કરી કેવી રીતે બની શકે? માણસથી તો ગુનાહ તો થાય જ તે ને, માણસ માત્ર ભૂલને પાત્ર, તો પછી આ માસૂમ કેવી રીતે ન કરી શકે? માસૂમ જે છે, જે નફસે મુતમઈનામાં પહોંચી જાય છે, એ માણસ ન ફકત ગુનાહ નથી કરતો, ગુનાહ વિશે વિચાર પણ ન કરી શકે. એ નફસે મુતમઈનાનો મરહલો છે. બચ્ચાઓ સવાલ કે એમ કેમ બની શકે? કારણ કે એનું એક એક્ઝામ્પલ આપું કે માણસ, આપણે બધા જ્યારે કઈ નજીસ વસ્તુને જોઈએ, કોઈ દિવસ આપણે વિચાર્યું પણ નથી કે નજીસ ખાઈ શકાય. આપણને બહુ ગંદી વસ્તુ લાગે અને સાંભળવું પણ નથી ગમતું આપણને, વિચાર પણ કોઈ દિવસ નથી કર્યો આપણે. એક માસૂમ કે જે નફસે મુતમઈનાના દરજા ઉપર હશે, ગુનાહ એની માટે નજીસ વસ્તુ કરતા પણ વધારે હલકો અને પસ્ત હશે. એ કોઈ દિવસ વિચારી પણ નહીં શકે, કારણ કે એની પાસે એ બસીરત છે કે કોઈ દિવસ એ તરફ જવાનો જ નથી. નફસે મુતમઈના અરબીની અંદર જે મુતમઈના અને તુમાનીનતનો શબ્દ જે છે, એનો મતલબ એ થાય છે, તુમાનીનત અને મુતમઈના એટલે કઈ સ્ટેબિલિટી ઉપર આવે એને કહેવાય ઇતમિનાન. સ્ટેબિલિટી, કઈ વસ્તુ સ્ટેબલ થવા માટે એને વાર લાગે છે? પાણી. અગર પાણી હોય, પાણીની અંદર એક પથ્થર ના કો વાઇબ્રેશન થાય, વાઇબ્રેશન થાય, પાણીને ઘણી બધી વાર લાગે પછી જે ચીજ સ્થિર થઈ શકે અને સ્ટેબલ થઈ શકે. અને પાણી જ્યારે સ્ટેબલ થઈ જાય ત્યારે અરબ લોકો કે આ મુતમઈન વસ્તુ છે, આ મુતમઈન થઈ ગયું, આ મુતમઈન ના દરજા ઉપર છે. ઇન્સાન પોતાની જિંદગીની અંદર સ્ટેબલ થતા બહુ જ વધારે વાર લાગે, પોતાના નફ્સને સિક્યોર કરવા માટે બહુ જ વધારે વાર લાગે. પણ અગર કોઈ સિક્યોર થઈ ગયો, સ્થિર થઈ ગયો કે એની અંદર અડગ મડગ નથી અને હરકત નથી અને જરા બરાબર વાઇબ્રેશન નથી, અવાજની વાત નથી કરતો, વાઇબ્રેશન પણ નથી. આપણે તો મજલિસમાં આવ્યો વાઇબ્રેશનમાં રાખી દઈએ ને, કે થોડુંક તો હલે, ખબર તો પડે, પણ જયારે માસૂમ નો દરજો આવે, ગુનાહનો અવાજ તો ન આવે એમાંથી, ગુનાહનું વાઇબ્રેશન પણ ન આવે, ગુનાહનું વાઇબ્રેશન પણ ન આવે. નફ્સ મુતમઈન એટલે સ્ટેબલ, બિલકુલ સ્ટેબલ થઈ જાય, તો જ આપણે એને કહીશું માસૂમ. તો ઘણા માણસો રૂહની તરબિયત આટલી બધી વધારે કરે કે એને કહીશું કે એ નફસે મુતમઈના ના લેવલ ઉપર છે, નફસે ઇતમિનાન ના લેવલ ઉપર છે. છઠ્ઠો દરજો જે કુરાન બયાન કરે છે, કુરાન બયાન કરે છે, યા અયતુહન નફસુલ મુતમઈના, પછી શું છે, ઇરજી ઇલા રબ્બિકે રાઝિયતન મરઝિયા. આપણે ટાઈમ નથી, હું રાઝિયા અને મરઝિયા બંને સાથે બયાન કરીશ. છઠ્ઠો અને સાતમો નફ્સ જે છે, એ નફસે રાઝિયા અને નફસે મરઝિયા છે. માણસ પોતાની રૂહને આટલી બધી આગળ વધારી નાખે કે એ રૂહનું નામ હશે નફસે રાઝિયા અને નફસે મરઝિયા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નો નફ્સ જે છે, એ નફસે રાઝિયા અને મરઝિયા છે. રઝિયલ્લાહુ અન્હુ વરઝુ અન્હુ, અલ્લાહ પણ એનાથી રાજી છે અને એ લોકો પણ અલ્લાહથી રાજી છે. નફસે રાઝિયા એટલે ઈ કે જે અલ્લાહને ચાહે છે, નફસે મરઝિયા ઈ કે અલ્લાહ પણ એને ચાહે છે, બે તરફથી છે. આપણે લોકો તો કોઈ વખત વન સાઇડેડ લવ હોય ને, આપણે કહેતો હું ઓલીને બહુ ચાહું છું, પણ સામે ઈ તો જો ઓલી ચાહે છે કે નહીં તને, ઇયાક નઅબુદુ વઇયાક નસ્તઈન તો બહુ પડીએ આપણે, કે ખુદા હું તારો બંધુ છું. પણ જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ બંદગી કરશે ત્યારે ખુદા કહેશે કે આ મારો સાચો બંધો છે, ઈ છે નફસે મરઝિયા. બે તરફ છે, ઇમામ પણ અલ્લાહને ચાહે છે, અલ્લાહ પણ ઇમામને ચાહે છે. રઝિયલ્લાહુ અન્હુ વરઝુ અન્હુ, ઇન્સાન નફસે રાઝિયા રાખે છે અને મરઝિયા પણ છે કે અલ્લાહ પણ જે છે એ નફ્સને ચાહે છે. અને જ્યારે ઇન્સાન નફસે રાઝિયા અને મરઝિયાના લેવલ સુધી પહોંચી જાય ત્યારે એની પછી દુનિયા અને દુનિયાના અસબાબ જે છે એ કાંઈ કામના નથી હોતા, એ દુનિયાના સબબને ન જોવે. ફારસીની અંદર શેર છે, દી દેખો હમ સબબ સુરાખ કુન કે સબબ બરાબર કનદ અઝબી ખુબુન, કે મને અલ્લાહ મને એક આંખ જોઈએ છે, એવી આંખ જોઈએ છે કે સબબને ન જોવે, ડાયરેક્ટ જે છે તારી તરફ જાય.
કોઈ વાસ્તાને ન જોવે. ઇન્સાન આટલો બધો આગળ નીકળી શકે છે નફસે મરજિયા સુધી કે એનું બિલકુલ ધ્યાન જે છે એ અલ્લાહ તરફ હોય છે. નફસે રાજિયા અને મરજિયાનું લેવલ એ છે કે એ જે છે બિલકુલ અલ્લાહ ઉપર ફોકસ હોય, એનું તવક્કુલ, એની ઇબાદત, એની બંદગી બધું જ અલ્લાહ માટે હશે. એનો ઝિક્ર અને ફિક્ર જે છે અલ્લાહ માટે હશે. એની કોઈ પણ વસ્તુ અડચણ નહીં બને. લૈલા અને મજનૂનના કિસ્સાની અંદર એક કિસ્સો તો હું તમને પહેલા કહી ચૂક્યો, આ બીજો કિસ્સો કહેવા માંગુ છું. નિઝામે ગંજવીની અંદર છે કે લૈલા અને મજનૂન, મજનૂન જે છે એ પાગલ હતો, દીવાનો હતો, એનું નામ જ મજનૂન હતું લૈલાના પ્યારની અંદર. તો આ જ્યારે જાતો હતો લૈલાને મળવા માટે ત્યારે એક ઊંટને લઈ લીધું સાથે, કારણ કે દૂર હતું જગ્યા તો ઊંટમાં બેસીને જતો હતો. હવે જ્યારે રાત પડે તો ઊંટને જે છે એ બાંધી દે, આપણે તેમ કે પાર્ક કરી નાખે ઊંટને, બરાબર ને, પાર્કિંગમાં રાખે, પાર્ક કરી નાખે એક જગ્યાએ જે છે એ રાખી દે અને પોતે થોડોક આરામ કરે બીજે દિવસે સફર. મજનૂન જ્યારે ગામથી નીકળે છે રાત પડે, ઊંટને જે છે બાંધી દે, પોતે થોડીક વાર સૂઈ જાય, ઊઠે તો જોઈએ ઊંટ નથી, ઊંટ નથી હોતું. ખબર પડી કે ઊંટ જે છે, કારણ કે રણમાં જતા હોય તો ખબર પડી જાય કે ઊંટ પાછળ ક્યાં ગયું, જોઈ છે કે ઊંટ પાછું જે છે એના ગામમાં પહોંચી ગયું છે. બીજી વખત મજનૂન જાય છે ઊંટને લેવા માટે, લાવે છે, રાત પડે પાછું જાય છે. જ્યારે ત્રણ વખત આવું થાય છે મજનૂન એ ઊંટ સાથે વાત કરે છે, કહે છે મારી મહેબૂબા જે છે આ તરફ છે અને તારી ઊંટણી આ તરફ છે. હવે હું સમજી ગયો છું કે આ વસ્તુ જે છે તું મને કામ નથી આવી, તું તારા મહેબૂબને મળવા જાઉં, હું મારા મહેબૂબાને મળવા જાઉં છું. જે નફસે રાઝિયા અને મરજિયા હશે એને કોઈ દિવસ અસબાબની જરૂર નહીં પડે, એને કોઈ વખત વસ્તુની જરૂર નહીં પડે, એ બધી વસ્તુને મૂકી દે છે. અગર કોઈ વસ્તુને મને સાથ નથી મળતો કાંઈ વાંધો નથી, ફક્ત હું એકલો છું તો પણ હું જવા તૈયાર છું. અલી અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે કે આખી દુનિયા શિર્ક કરશે, અલીના ઈમાનમાં જરા બરાબર ફરક નથી આવવાનો. શું કામ? કારણ કે નફસે રાઝિયા અને મરજિયા છે. ઇમામ હુસેન અલી સાતોસામ નો જે વિશે શેર કહેવામાં આવે છે, આખી દુનિયાને છોડી દીધી છે અલ્લાહની મોહબ્બત માટે અને કહે છે અગર મને ટુકડા અને ટુકડા કરવામાં આવે મારું દિલ તમારાથી નથી હટવાનું. શું કામ? કારણ કે નફસે રાઝિયા અને મરજિયા સુધી છે. નફસે રાઝિયા અને મરજિયા આટલી બધી એની મોહબ્બત અલ્લાહ પ્રત્યે હોય છે કે એક ફારસી શાયર એના વિશે કહે છે, મા હમે શીરી વરી શીરે આલમ, કહે છે કે અમે બધા શેર છીએ. આપણે નફસે રાઝી અને મરજિયાનું લોજિક આવી રીતે છે, એમ કે છે આપણે બધા શેર છે, પણ ક્યાં છે આપણે બધા શેર છે? જે પરચમમાં દોરેલા છે એ શેર છે. એક ઝંડો હોય, આ ઝંડો ફ્લેગ, એની અંદર જે શેર દોરેલો હોય કે જે આપણે બધા શેર છે દુનિયાની અંદર, પણ આપણે સાચા શેર નથી, આપણે આ પરચમના શેર છે. જ્યારે હવા આવે આ પરચમ હલવા લાગે. માણસ અગર નફસે રાઝિયા અને મરજિયામાં નહીં હશે એને લાગશે કે આ શેર હલે છે, પણ શેર નથી હલતો, અલ્લાહ એને હલાવે છે, હવા એને હલાવતી હોય છે. અગર દુનિયાની અંદર આપણે કઈ કામ કરી રહ્યા છીએ, આપણે થોડી કામ કરી રહ્યા છીએ, અલ્લાહ કરી રહ્યો છે આ બધી વસ્તુ. અગર તૌફીક હાસિલ થઈ છે, બધું ભેગું કર્યું છે, અલ્લાહના બ્લેસિંગ્સ નહીં હોય છે, ઇન્સાન આગળ નહીં વધે. માં હમે શીરી, આપણે બધા શેર છીએ, પણ આપણે તો જે છે ઓલા કાગળના શેર જે છે એની જેમ છે. આ ફ્લેગમાં શેર દોરેલો હોય, લાયન દોરેલો હોય, એની જેવા છે. હરકત છે આપણી, હરકત નથી, હરકત અલ્લાહ તરફથી છે. આપણે તો વખત હલીએ છીએ, એ પણ જે દોરેલું છે એમાં હલીએ છીએ. નફસે રાઝિયા અને મરજિયાની લેવલ એ છે કે ઇન્સાનનું લોજિક જે છે એ ત્યાં સુધી પહોંચી જાય છે. અજબ નથી અગર કરબલાના મેદાનની અંદર ઇમામ હુસેન અલી સલાતુ વસલામ માટે જે આયતની તિલાવત કરવામાં આવે છે, યા અયતુહન નફસુલ મુતમઈના, એ નફસે મુતમઈના, તમારા ઇમ્તિહાનનું લેવલ એ છે કે તમારે જે છે તમારી કુરબાની અતા કરવાની છે. ઇમામ હુસેન અલી સલાતુ વસલામનો નફસ નફસે મુતમઈના રાઝિયા અને મરજિયા એ છે કે ઇમામ હુસેન અલી સલાતુ વસલામે બધી જ વસ્તુનું બલિદાન અને કુરબાની આપી છે.
ઇમામ સજ્જાદ અલી સલાતુ વસલામ જ્યારે ઇમામ હુસૈનના મસાએ પડવા હોય છે, આ નફસે મુતમૈના રાઝી અને મરઝિયાના જ્યારે મસાએ પડવા હોય છે, ત્યારે ઇમામ સજ્જાદ અલી સલાતુ વસલામ બયાન કરે છે, કહે છે કે રસૂલુલ્લાહ ઉપર બે દિવસ બહુ વધારે સખ્તીના દિવસ હતા. એક ઈ દિવસ હતો કે જે સૌથી વધારે સખ્તીનો દિવસ હતો. ઈ દિવસ હતો કે જ્યારે જનાબે જાફરે તૈયાર જંગે મુતા કરવા માટે જે છે એ જંગના મેદાન તરફ રવાના થાય છે. અલી અલી સલાતુ વસલામ અને રસૂલુલ્લાહ મદીનાની અંદર હોય છે. રસૂલુલ્લાહ મિંબર ઉપર બેઠા બેઠા જંગનું બયાન કરતા હોય છે. અચાનક રસૂલુલ્લાહને ખબર પડે છે કે જનાબે જાફર જે છે એ શહીદ થઈ ગયા. હવે જ્યારે જનાબે જાફર શહીદ થઈ ગયા, અલી એમના ભાઈ થાય છે. અલીને તસલિયત કેવી રીતે આપી શકે? અલી જ્યારે મસ્જિદની અંદર આવે છે, રસૂલુલ્લાહ જ્યારે અલીને જોવે છે, આજર કલ્લા અલ્લાહ તમને આઝાબે અલી મુર્તઝા, તમારા ભાઈ જે છે એ શહીદ થઈ ગયા. હા, આજે જે છે તસલિયત દેવા માટે રસૂલલ્લાહ છે. યા રસૂલલ્લાહ, કરબલાના મેદાનમાં જરા જોઈએ, અબિલ ફલ્લ અબ્બા શહીદ થઈ રહ્યા છે. હુસૈન ને તસલિયત દેનાર કોઈ નથી, બલકે હુસૈન ને તાના દેવામાં આવે છે. ઇમામ સજ્જાદ અલી સલાતુ વસલામ મસાય પડે છે, કહે છે રસૂલુલ્લાહ ઉપર બીજો દિવસ જે વધારે સખત હતો એ જંગે ઓહદનો દિવસ હતો. એટલા માટે સખતીનો દિવસ હતો કે જ્યારે જંગે ઓહદની અંદર રસૂલુલ્લાહને ખબર પડી કે જનાબે હમઝાની કોઈ ખબર નથી, એક સાહાબીને મોકલે છે, જરાક જોઈને આવો હમઝાની શું ખબર છે. એ સાહાબી જાય છે, વાપસ નથી આવતો. બીજા સાહાબીને મોકલે છે, બીજો સાહાબી જાય છે, વાપસ નથી આવતો. રસૂલુલ્લાહને હવે સમજાઈ ગયું કઈ પણ વસ્તુ છે કે કોઈ ખબર લઈને નથી આવતું. હવે અલી ને કહે છે, અલી જાવ જરાક જોવો, હમઝાની કોઈ ખબર નથી. હવે જ્યારે અલી અલી સલાતુ વસલામ જાય છે, વાપસ નથી આવતા. રસૂલુલ્લાહ જે છે એ સમજી ગયા, જણાવે હમઝા દુનિયાથી રુખસત થયા. જ્યારે રસૂલુલ્લાહ આવે છે, જોવે છે જણાવે હમઝા શહીદ થઈ ચુક્યા છે. એમની બહેન સફિયા જે છે અવાજથી રોતા હતા, રસૂલુલ્લાહ ન જોઈ શક્યા. બયાન કર્યું અલી, સફિયાને જરાક લઈ લ્યો, ભાઈના જનાઝા ઉપર બયાન કોઈ દિવસ ના આવી શકે. ઇમામ સજ્જાદ બયાન કરે છે, જોકે ઓહદની અંદર અલી હતા સફિયાને લઈ જવા માટે કરબલાના મેદાનમાં. તિલ્લે ઝૈનબ ઉપર ઝૈનબ જોઈ રહ્યા છે. શિબરે મલૂન કુંદ ખંજર અલા કદ કુતલ હુસૈન બિકલ માથબે હુસૈન.